તો દોસ્તો, આ છે ગાંધીનગરના સેક્ટર 3B માં આવેલ રામેશ્વર મહાદેવના મંદિરનો સુંદર માર્ગ. આ ભગવાન શંકરનું મંદિર ખૂબ જ રઢિયામણું અને ચારે બાજુએ લીલા વૃક્ષોથી આચ્છાદિત છે. અને આ છે રામેશ્વર મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર. તો ધીમે ધીમે આપણે મંદિરના પરિસરમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો કે કેટલું સુંદર અને શાંત તથા લીલાછમ વૃક્ષોની વચ્ચે પ્રસ્થાપિત છે આ મંદિર. આ મંદિર રહેણાંક વિસ્તારોની વચ્ચે આવેલ હોવાથી અહીં આવતા સોસાયટીના દર્શનાર્થીઓ તથા વડીલોને બેસવા માટે ખૂબ જ સુંદર બાંકડાની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના પ્રવેશદ્વારની ડાબી બાજુએ શ્રી સંકટમોચન હનુમાનનું સુંદર નાનું મંદિર છે, જેમાં પવનપુત્રની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. અને આ છે રામેશ્વર મહાદેવનું મુખ્ય મંદિર, જેના પ્રવેશ દ્વારે વાદળી કલરના બે મોટા હસ્તી એટલે કે હાથીની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ મંદિર 13 વર્ષ જૂનું છે અને સ્વર્ગસ્થ શ્રી બિપિનચંદ્ર જીવનલાલ દીક્ષિતના દાનથી નિર્માણ કરવામાં આવી છે. પ્રવેશ દ્વારની બંને બાજુએ પ્રસ્થાપિત હાથીની પ્રતિમાઓ એટલી સુંદર છે કે બે ઘડી જોઈ રહેવાનું મન થાય, જે આપ જોઈ રહ્યા છો. હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરના મુખ્ય ગુંબજની અંદર, જે અતિ ભવ્ય અને ફૂલોથી શણગારેલ છે. ગર્ભગૃહની આગળ શંકર ભગવાનના વાહન એવા નંદીની સુંદર પ્રતિમા મૂકવામાં આવી છે. ગર્ભગૃહની અંદર ભવ્ય અને વિશાળ એવા કાળા કલરનું શિવજીનું લિંગ આવેલું છે, જેની રોજે રોજ વસાહતીઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. ગર્ભગૃહના ગુંબજને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે. અહીં શ્રી ભોળાનાથની ભવ્ય મૂર્તિ પણ બિરાજમાન છે તથા માતા પાર્વતીની મૂર્તિ પણ બિરાજમાન. ગર્ભગૃહની ડાબી બાજુએ શ્રી હનુમાન દાદા તથા જમણી બાજુએ શ્રી ગણપતિ દાદા બિરાજમાન છે. શ્રાવણ માસ ચાલતો હોવાથી અહીં હિંડોળા દર્શન પણ રાખવામાં આવે છે, જેમાં ભગવાન કૃષ્ણ લાલાના બાળ સ્વરૂપે ઝૂલે ઝૂલતા નજરે ચડે છે. ગર્ભગૃહની પ્રદક્ષિણા કરતા સર્વપ્રથમ સોમનાથ ગુજરાતનું લિંગ પ્રસ્થાપિત કરવામાં આવી છે, તે પછી મલ્લિકાર્જુન, તે પછી મહાકાલેશ્વર મધ્યપ્રદેશ, તે પછી ઓમકારેશ્વર મધ્યપ્રદેશ, ત્યારબાદ શ્રી વૈજનાથ, તે પછી શ્રી ભીમાશંકર મહારાષ્ટ્ર, ત્યારબાદ શ્રી રામેશ્વર તામિલનાડુ, ત્યારબાદ શ્રી નાગેશ્વર, ત્યારબાદ શ્રી વિશ્વેશ્વર કાશી વિશ્વનાથ, તે પછી ત્રંબકેશ્વર મહારાષ્ટ્ર,
તે પછી શ્રી કેદારનાથ ઉત્તરાંચલ તે પછી શ્રી ઘુષ્મેશ્વર મહારાષ્ટ્ર એમ 12 જ્યોતિર્લિંગોના દર્શન થાય છે. ડાબી બાજુએ શ્રી ગાયત્રી માતા અને નવગ્રહની મૂર્તિઓ કાચની ફ્રેમમાં જડવામાં આવી છે, જે અત્યંત તેજોમય અને ભક્તિભાવપૂર્ણ છે. ફરીથી જમણી બાજુથી પ્રદક્ષિણા કરતા કાચની ફ્રેમમાં સૌ પ્રથમ શ્રી જલારામ બાપા, ત્યારબાદ શ્રી અંબાજી માતા, એમ જુદા જુદા દેવી દેવતાઓની ભવ્ય અને તેજોમય મૂર્તિઓ કાચની ફ્રેમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. તેથી જ તો કહેવામાં આવે છે કે રામેશ્વર મહાદેવની પ્રદક્ષિણા તમામે તમામ દેવી દેવતાઓના દર્શન કરાવે છે. રાધા કૃષ્ણ, રામ લક્ષ્મણ, જાનકી તથા માતા અન્નપૂર્ણાની મૂર્તિઓ માનવીના હૃદયમાં શુદ્ધ અને અનેરી ભક્તિનો સંચાર કરી રહી છે. તે જ પ્રમાણે બહુચર માતા તેમજ ભગવાન દત્તાત્રેયની મૂર્તિઓ પણ ભક્તો સામે મંદ મંદ હાસ્ય કરતી નજરે ચડે છે, જે આપ જોઈ રહ્યા છો. ડાબી બાજુએ પાછળના બહારના ભાગે નાગદેવતા, શીતળા માતા અને બળિયાદેવની ભવ્ય દર્શનીય મૂર્તિઓ મૂકેલ છે. બાજુમાં ત્રાંબાનું મોટું શિવલિંગ છે, જ્યાં ભક્તો બિલીપત્ર તેમજ પૂજાવિધિ કરે છે. આ મંદિરમાં એક સુંદર અને વિશાળ પ્રાર્થના મંદિર અને પંખી ઘર બનાવવામાં આવેલ છે, જેમાં દર્શનાર્થીઓ શાંતિથી પ્રાર્થના અને અર્ચના કરી શકે છે, જે આપ જોઈ રહ્યા છો. તો દોસ્તો, આપણી સાથે છે રામેશ્વર મહાદેવના પૂજારી શ્રી જયરામભાઈ. આપણે આ મંદિર વિશે એમનાથી થોડી માહિતી મેળવીશું. તો પૂજારી સાહેબ, પહેલો પ્રશ્ન એ છે કે આપ કેટલા વર્ષથી અહીં સેવા કરી રહ્યા છો? હું આ રામેશ્વર મંદિરમાં 8-1 વર્ષથી સેવા આપું છું અને દરેક ધાર્મિક તહેવારો અહીં સર્વ ભક્તજનો આવી અને ખૂબ સારી રીતે ઉત્સવ મનાવે છે. દરેક જન્માષ્ટમી છે, દિવાળી છે, શિવરાત્રી છે, દરેક ઉત્સવો સારી રીતે આનંદ અને ઉમંગથી ઉજવાય છે અને દરેક સેક્ટરના આ 3 સેક્ટરના બધા માન ભક્તો આવી અને આનંદથી હર્ષ ઉલ્લાસ કરે છે. તો પૂજારી શ્રી, આ મંદિર વિશે અમને થોડી માહિતી આપશો? મંદિરના આ 12 જ્યોતિર્લિંગ આવેલા છે અને 61 દેવી દેવતાઓની સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે. અહીં ખૂબ જ એક હનુમાનજી દાદાનું મંદિર છે, ત્યાં દર મંગળવાર અને શનિવારે સુંદરકાંડના પાઠ થાય છે. દર મંગળવારે અને સુંદરકાંડના પાઠ થાય છે. દરેક ભક્તજનો આવી ભક્તિમાં ભાવ વિભોરા બની અને સૌ શ્રદ્ધાથી અહીં દર્શન કરીને જાય છે. તો પૂજારી શ્રી, આપ શ્રી આ મંદિર વિશે ખૂબ જ સુંદર માહિતી આપી, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય બોલે, જય માધવ, જય માધવ. તો દોસ્તો, આશા રાખું છું કે આપ પણ આ મંદિરના દર્શન કરો અને એક વાર તો ભગવાન શિવની પૂજા કરવા જરૂરથી પધારો. તો દોસ્તો, ગાંધીનગરના સેક્ટર 3B રામેશ્વર મહાદેવના દર્શન અહીં પૂરા થાય છે. આ વિડીયોમાં ફક્ત આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો ચાલો દોસ્તો, મળીશું આગળના વિડીયોમાં. હર હર મહાદેવ, હર